Welcome guys on the lecture of strength of material. તો આજના લેક્ચરમાં આપણે જે સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન ને લગતા જે મહત્વના ટોપિક છે એની ચર્ચા કરશું. જો શરૂઆત આપણે કરીએ હુક્સ લો થી પણ આપણને હુક્સ લો છે શું એ આપણને ખ્યાલ જ હશે, બરોબર. એને સમજાવવાનો કોઈ મતલબ નથી મારે અહીંયા. હુક્સ લો છે શું, બરોબર, એક અહીંયા પોઈન્ટ લખેલો છે. એ પોઈન્ટના કારણે કન્ફ્યુઝન ન થાય એટલે હું અહીંયા કહી દેવા માંગીશ, વિધિન ઇલાસ્ટિક લિમિટ, હુક્સ લો એટલે કે સ્ટ્રેસ એ ડાયરેક્ટલી પ્રપોઝનલ સ્ટ્રેન. પણ મિત્રો, અહીંયા આ તમને સ્ટેટમેન્ટ, આ શબ્દ વારંવાર દેખાતો હશે કે ભાઈ ઇલાસ્ટિક લિમિટ લખેલો હોય, પરંતુ આ ખોટું છે. તમે જ્યારે સ્ટાન્ડર્ડ બુક અથવા એઝ અ એમસીક્યુ જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલો હોય ત્યારે ઓપ્શન આપેલો હોય કે વિધિન વોટ લિમિટ ધ સ્ટ્રેસ ઇઝ ડિરેક્ટલી પ્રપોઝનલ ટુ સ્ટ્રેન, એમાં ઓપ્શન એ આપેલો હોય, ધારો કે ઇલાસ્ટિક લિમિટ, ઓપ્શન એ આપેલો હોય ઇલાસ્ટિક લિમિટ, ઓપ્શન બી આપેલો હોય પ્રપોઝનલ લિમિટ, ઓપ્શન સી આપેલો હોય યીલ્ડ પોઈન્ટ, ઓપ્શન ડી આપેલો હોય અપર યીલ્ડ પોઈન્ટ. તો આપણે શું પસંદ કરવાનું રહેશે અહીંયા? પ્રપોઝનલ લિમિટ, બરોબર. કારણ કે પ્રપોઝનલ લિમિટ સુધી જ હુક્સ લો એ ડિરેક્ટલી પ્રપોઝનલ ટુ સ્ટ્રેસ અને સ્ટ્રેનને ડિરેક્ટલી પ્રપોઝનલ આપણે કહી શકીએ, વિધિન પ્રપોઝનલ લિમિટ. ઇલાસ્ટિક લિમિટ તો એ એક ઉપરનો એનો પોઈન્ટ થઈ ગયો, બરોબર છે. ઇલાસ્ટિક લિમિટ એ બી પોઈન્ટ થઈ ગયો. ત્યાંથી શું થાય, ડિરેક્ટલી પ્રપોઝનલ નથી પરંતુ પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવી શકે જો આપણે સ્ટ્રેસ રિલીઝ કરીએ ત્યારે, બરોબર. તો આ પ્રપોઝનલ લિમિટ આપણે યાદ રાખશું ઇલાસ્ટિક લિમિટ કરતાં, બરોબર. એટલે મેં કીધું સ્ટ્રેસ ડાયરેક્ટલી પ્રપોઝનલ સ્ટ્રેન, માટે આપણે આજે પ્રપોઝનાલિટી દૂર કરીએ તો અચળાંક મૂકીએ તો એ યંગ્સ મોડ્યુલસ અચળાંક મૂકીએ ઇન્ટુ એપ્સિલોન. તેથી આપણે અહીંયા કહી શકીએ કે યંગ્સ મોડ્યુલસ એટલે કે ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ સ્ટ્રેસ બાય સ્ટ્રેન, બરોબર. આ વસ્તુ આપણે અહીંયા યાદ રાખવાની રહેશે. બીજી એક મહત્વની વાત યંગ્સ મોડ્યુલસ વિશે હું અહીંયા કરવા માંગીશ કે યંગ્સ મોડ્યુલસ ઓફ ધ સ્ટીલ, સ્ટીલનો યંગ્સ મોડ્યુલસ શું હશે? 200 GPa, બરોબર. એનો યંગ્સ મોડ્યુલસ હશે. અને આપણે બીજી રીતે લખવું હોય તો 200 × 10⁻¹⁰ Pa. હજી થોડુંક વ્યવસ્થિત લખીએ તો 200 × 10⁻¹⁰ N/m². હવે મારે આને ન્યૂટન પર mm સ્ક્વેરમાં કન્વર્ટ કરવું હોય તો, કારણ કે આપણને એક્ઝામમાં ગમે એ પોઈન્ટ ઓફ વ્યૂ આપી શકે, જો યુનિટ કન્વર્ઝનમાં ભૂલ થશે તો પ્રોબ્લેમ પડશે. ન્યૂટનનો mm, મીટર સ્ક્વેરને mm સ્ક્વેરમાં કન્વર્ટ કરવું હોય તો 10⁶ mm², બરોબર. 10⁶ ઉપર જશે તો 10⁴ થશે ન્યૂટન પર mm સ્ક્વેર. હવે આ શું બન્યું? તો કે જુઓ તમે, આ શું બન્યું? હજી આને થોડુંક વ્યવસ્થિત લખવું હોય તો આને હું લખી શકું 200 kN/mm². આ યુનિટમાં લખી શકું ને, કેમ ના લખી શકું, બરોબર છે. તો અલગ અલગ યુનિટ સ્વરૂપે મેં તમને લખતા અહીંયા કીધું કે ભાઈ કઈ રીતે લખી શકીએ, બરોબર. તો આ ધ્યાન રાખવાનું રહેશે. બટ તમે ખાલી એક વસ્તુ અહીંયા યાદ રાખો, 200 GPa તો અલગ યુનિટમાં આપેલું હોય તો પણ આપણે ત્યાં કહી શકીએ. કાં તો આને આવી રીતે બીજી રીતે લખવું હોય તો 2 × 10⁵, તમે આવું જોયું હશે બધાય ન્યૂટન પર એમ એમ સ્ક્વેર. એ થયું ને, આ 2 મીંડા અને 3 મીંડા 5 ઘાત બરોબર 10 ની અને ન્યૂટન પર એમ એમ સ્ક્વેર.
તો આ થોડુંક ધ્યાન રાખવાનું રહે. હવે થોડીક આપણે નોટ લખી લઈએ. યંગ્સ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કાં તો હુક્સ લોને લગતી, તો સ્લોપ ઓફ ધ સ્ટ્રેન અને સ્ટ્રેસ ડાયાગ્રામ અપ ટુ પ્રપોઝનલ લિમિટ ઇઝ ઈ. મેં નહોતું કીધું ઈ કોને કહેવાય, ઈ કોને કહેવાય, તો કે સ્લોપ તો ખબર જ છે, સ્લોપ ઓફ સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ અપ ટુ પ્રપોઝનલ લિમિટ. કઈ લિમિટ? પ્રપોઝનલ અપ ટુ પ્રપોઝનલ લિમિટ, બરોબર. મેં તમને કીધું હતું કે કઈ રીતે આપણે ડાયાગ્રામ બનાવશું. કઈ રીતે ડાયાગ્રામ બનાવશું? તો કે એક્સ એક્સિસ ઉપર આપણે સ્ટ્રેન લખશું, વાય એક્સિસ ઉપર આપણે સ્ટ્રેસ લખશું, બરોબર. અને આ જે પ્રપોઝનલ લિમિટ, બરોબર, આ શું થશે? આ પોઈન્ટ પ્રપોઝનલ લિમિટનો પોઈન્ટ થશે, બરોબર. એ પોઈન્ટ ઇઝ પ્રપોઝનલ લિમિટ, એ પોઈન્ટ સુધી. અને અહીંયા બી પોઈન્ટ છે, એ કયો પોઈન્ટ કહેવાય? ઇલાસ્ટિક લિમિટ પોઈન્ટ, ઇલાસ્ટિક લિમિટ પોઈન્ટ. તો આ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે કે ભાઈ પ્રપોઝનલ લિમિટ સુધી જ આનો સ્લોપ, બરોબર, આનો સ્લોપ આ થીટા. ઓબ્વિયસલી ખબર જ છે કે સ્લોપને કેમ એવી રીતે લખ્યું, કારણ કે યંગ્સ મોડ્યુલસ એટલે શું થાય છે? સ્ટ્રેસના છેદમાં સ્ટ્રેન. તો આ જે વર્ટિકલ કમ્પોનેન્ટ શું રિપ્રેઝન્ટ કરે છે? સ્ટ્રેસ. અને હોરિઝોન્ટલ કમ્પોનેન્ટ સ્ટ્રેન. તો એનો સ્લોપ લ્યો તો સ્લોપ તમને શું મળે? ટેન થીટા. કે સામેની બાજુ એટલે સિગ્મા, પાસેની બાજુ એટલે એપ્સિલોન. તો થઈ ગયું કે નહીં મિત્રો? આને હું આમ લખી શકું, ઇઝ ઇક્વલ્સ ટુ યંગ્સ મોડ્યુલસ, એટલે એને સ્લોપ કીધું, બરોબર. આ યાદ રાખવાનું છે. બીજો હું પોઈન્ટ કહું કે જેટલો વધારે ઈ હશે, જેટલો વધારે ઈ હશે તો એનો મતલબ શું થાય? એઝ અ સિગ્નિફિકન્સ જોઈએ તો મોર ઇલાસ્ટિસિટી, મોર ઇલાસ્ટિસિટી, બરોબર. ડાયમંડ ઇઝ અ મોર ઇલાસ્ટિક ધેન સ્ટીલ, ડાયમંડ ઇઝ અ મોર ઇલાસ્ટિક ધેન સ્ટીલ, સ્ટીલ ઇઝ અ મોર ઇલાસ્ટિક ધેન રબર, બરોબર. ઇલાસ્ટિસિટીનો મતલબ શું કે ભાઈ આ થીટા તમારો હોય એ વધારે હોય, બરોબર. સપોઝ કે આ સ્ટીલનો થીટા હોય, માઇલ્ડ સ્ટીલનો, તો ડાયમંડનો ક્યાં હોય? ડાયમંડનો અહીંયા હોય, બરોબર. એટલે કે ડાયમંડનો થીટા થયો એ શું થઈ ગયો? સ્ટીલના થીટા કરતાં વધારે થઈ ગયો. ખબર પડી હું શું કહેવા માંગુ છું? ઈ અને ઈની વાત કરીએ, એ તો દરેક મટીરિયલ, કોઈ એક મટીરિયલ આપણે લઈ લઈએ અને એ મટીરિયલ લઈએ તો એ દરેક સર્કમસ્ટેન્સીસ, કોઈ પણ સ્થિતિ હોય, બરોબર, કોઈ પણ પરિબળો ત્યાં ભાગ ભજવતા હોય તો એ તો કોન્સ્ટન્ટ જ રહેશે, બરોબર. અને એને કેવી રીતે ફાઇન્ડ કરી શકીએ? કે ભાઈ પ્રપોઝનલ લિમિટ સુધી તમે સ્લોપ ફાઇન્ડ કરી લ્યો, બરોબર. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે, ઓકે. તો હવે આપણે આગળ વધીએ, બીજો ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ લઈ લઈએ, મોડ્યુલસ ઓફ રિજિડિટી કાં તો શીયર મોડ્યુલસ. બીજો ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ છે મોડ્યુલસ ઓફ રિજિડિટી, કાં તો એને બીજા નામથી આપણે ડિનોટ કરીએ તો શીયર મોડ્યુલસ. અને એને આપણે અલગ શબ્દોમાં કહીએ તો સી એન ઓર જી, બરોબર. આ એના સિમ્બોલ છે. એને ઘણીવાર સી વડે પણ રિપ્રેઝન્ટ થતું હોય, એને આપણે એન વડે પણ રિપ્રેઝન્ટ કરી શકીએ, એને આપણે જી વડે પણ રિપ્રેઝન્ટ કરી શકીએ, બરોબર. તો આ મોડ્યુલસ ઓફ રિજિડિટી કઈ રીતે? જો સમજો કે મોડ્યુલસ ઓફ કોઈ પણ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ આવે ને, એટલે ઉપર સ્ટ્રેસ આવે, નીચે સ્ટ્રેઇન આવે,
બરોબર, આ શીયર મોડ્યુલસ છે એટલે હું એને કહેવા માંગે કે શીયર સ્ટ્રેસ, શીયર સ્ટ્રેસ ડિવાઈડ બાય શીયર સ્ટ્રેન બરોબર ઇઝ ઇક્વલ્સ ટુ ટાવ ડિવાઈડ બાય જી, ઇઝ ઇક્વલ્સ ટુ ટાવ ડિવાઈડ બાય જી, બરોબર છે. અને એક સૌથી વધુ યાદ રાખો એનું સિગ્નિફિકન્સ કહીએ કે ભાઈ મોડ્યુલસ ઓફ રિજિડિટી ભણીએ આપણે તો એનું સિગ્નિફિકન્સ શું, ઇન્ટરવ્યુમાં શું આવા પ્રશ્નો પૂછતા હોય કે મોડ્યુલસ ઓફ રિજિડિટી ભણ્યા, ઓકે તો એનું સિગ્નિફિકન્સ શું, એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ જેટલો વધારે જી હશે મોર જી લેસ ડિફ્લેક્શન, જેટલો વધારે જી હશે બરોબર એટલું ઓછું ડિફ્લેક્શન થશે, અને એટલી જ વધારે સ્ટીફનેસ હશે. મોર મોર સ્ટીફનેસ બરોબર, સોરી એક જ મિનિટ. હવે કેમ એવું, કારણ કે જેટલો મોર જી હોય બરોબર એનો મતલબ શું થયો કે તમે સ્ટ્રેસ તો એપ્લાય કરો છો વધારે પરંતુ સ્ટ્રેઇન ઓછું થાય છે તો જીની વેલ્યુ વધારે આવે ને, છેદ ઓછો હોય તો ડિફ્લેક્શન ઓછું થશે કારણ કે સ્ટ્રેઇન ઓછું થાય છે બરોબર. અને આપણે સ્ટીફનેસની ફોર્મ્યુલા શું છે કે ફોર્સ પર યુનિટ ડિસ્પ્લેસમેન્ટ, જો ડિસ્પ્લેસમેન્ટ ઓછું હોય એટલે કે છેદ નાનો હોય તો અંશની વેલ્યુ કેવી આવે, વધારે આવે એટલે મોર સ્ટીફનેસ. તો આ એનું એક કહેવાય ને વસ્તુ આપણે યાદ રાખવી પડે. બીજી એક વસ્તુ જોઈએ કે જી પણ એક કોન્સ્ટન્ટ છે યંગ્સ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીની જેમ. અને કોઈ પણ મટીરિયલની વાત કરીએ, ફોર એની મટીરિયલ, કોઈ પણ મટીરિયલની વાત કરીએ, ફોર ધ એની મટીરિયલ યાદ રાખી લ્યો કે આ જી બરોબર એ હંમેશા ઓછો હશે યંગ્સ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કરતા. કોઈ પણ મટીરિયલની વાત કરી લઈએ બરોબર, કે ભાઈ શીયર મોડ્યુલસ ઓલવેઝ બી લેસ દેન યંગ્સ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, શીયર મોડ્યુલસ ઇઝ ઓલવેઝ બી લેસ દેન યંગ્સ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. હવે આપણે ત્રીજો મહત્વનો કોન્સ્ટન્ટ છે બલ્ક મોડ્યુલસ, તેની તરફ જવાનો પ્રયત્ન કરશું. બલ્ક મોડ્યુલસને કે વડે ડિનોટ કરાય, અને આગળ કહું છું કે આમાં ઇરિગેશનની એક્ઝામ હમણાં 2018 30th ડિસેમ્બર લીધી, એમાં કયો ક્વેશ્ચન પૂછાણો હતો. તો આપણે બલ્ક મોડ્યુલસને કઈ રીતે ડિનોટ કરશું, બલ્ક મોડ્યુલસ કે ઇઝ ઇક્વલ્સ ટુ નોર્મલ સ્ટ્રેસ ઓર સ્ફેરિકલ સ્ટ્રેસ, નોર્મલ સ્ટ્રેસ કાં તો સ્ફેરિકલ સ્ટ્રેસ છેદમાં વોલ્યુમેટ્રિક સ્ટ્રેન, વોલ્યુમેટ્રિક સ્ટ્રેન બરોબર. એનો મતલબ શું, નોર્મલ સ્ટ્રેસ છેદમાં વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. હવે આ તમે કઈ રીતે સ્ફેરિકલ સ્ટ્રેસ જોવો બરોબર, સ્ફેરિકલ સ્ટ્રેસ એટલે સપોઝ કે આપણી પાસે આ રેક્ટેન્ગ્યુલર ક્યુબોઇડ બોડી છે બરોબર છે, અને એને ચારેય બાજુથી આવી રીતે સ્ટ્રેસ લાગતો હોય બરોબર બધી ડિરેક્શનમાંથી, આ શું થયો સ્ફેરિકલ સ્ટ્રેસ, બધી ડિરેક્શનમાંથી લાગે છે. જેમ કે પાણી હોય બરોબર, આ પાણી હોય જેમ કે આપણે ક્યુબોઇડને પાણીમાં મૂકેલો છે તો શું થશે, એની બધી ડિરેક્શનમાંથી ચારેય બાજુથી કમ્પ્રેસિવ સ્ટ્રેસ લાગશે એટલે સ્ફેરિકલ સ્ટ્રેસ. અને એના કારણે જે વોલ્યુમમાં ચેન્જ થતો હોય એ વોલ્યુમેટ્રિક સ્ટ્રેન બરોબર.
તો સિગ્નિફિકન્સ શું આનું? એમ સ્ફેરિકલ સ્ટ્રેસ, વોલ્યુમેટ્રિક સ્ટ્રેનની વાત કરી, બેનો રેશિયો લીધો, બલ્ક મોડ્યુલસ મળ્યો. તો બલ્ક મોડ્યુલસનું મહત્વ શું? આપણે શા માટે બલ્ક મોડ્યુલસ ભણીએ છીએ? એનું કંઈ કારણ તો હોય ને? તો એની સિગ્નિફિકન્સની વાત કરું. સિગ્નિફિકન્સ કઈ રીતે જોવાની? તો મોર તમે બલ્ક મોડ્યુલસ હોય, મોર બલ્ક મોડ્યુલસ, એનો મતલબ શું થાય? કે વોલ્યુમેટ્રિક સ્ટ્રેન ઓછું હોય. એનો મતલબ કે તમારે, તમે જે સ્ટ્રેસ આપો, આ પાણીએ ચારે બાજુથી સ્ટ્રેસ આપો, કોમ્પ્રેસિવ સ્ટ્રેસ આપો, તેમ છતાં એના કારણે વોલ્યુમેટ્રિક જે સ્ટ્રેન ઉત્પન્ન થયું એ ઓછું ઉત્પન્ન થયું, એટલે છેદ નાનો થઈ ગયો, એટલે બલ્ક મોડ્યુલસ વધારે હોય. બરોબર? તો જો વોલ્યુમેટ્રિક સ્ટ્રેન ઓછું થયું, એનો મતલબ શું થાય? કે ભાઈ લેસ કમ્પ્રેસિબલ. બરોબર છે? એટલે કે ડાયમેન્શન ચેન્જ ઓછા થયા. સ્ટ્રેન ઓછો થયો એનો મતલબ ડાયમેન્શન ચેન્જ ન થયું એટલું બધું. ડાયમેન્શન ચેન્જ ન થયું એનો મતલબ શું? ઇટ ઇઝ અ મોર યા લેસ કમ્પ્રેસિબલ? ઇટ ઇઝ અ ઓફકોર્સ લેસ કમ્પ્રેસિબલ. બરોબર છે? તો મોર કે તો એ શું હશે? લેસ કમ્પ્રેસિબલ, લેસ કમ્પ્રેસિબલ. બરોબર? આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. બરોબર? અને બીજી એક વસ્તુ કહું કે ડેલવી, અહીંયા હું આગળ કહું તમને, ચેન્જ ઇન વોલ્યુમ, એટલે કે શરૂઆતમાં સપોઝ કે V1 વોલ્યુમ હોય અને પછી ઘટીને V2 થયું, તો આ ડેલવી આજે સ્ફેરિકલ સ્ટ્રેસના કારણે, તો એને ડાયાલેશન કહેવાય. બરોબર? તો આને શું કહેવાય? હોતેન ડાયાલેશન કહેવાય. ડાયાલેશન કહેવાય. અને આપણે યાદ રાખવાનું છે આ K બરોબર, આપણને ખબર છે બલ્ક મોડ્યુલસ થાય તો એને બીજા શબ્દોમાં રિપ્રેઝન્ટ કરવું હોય તો એને ડાયાલેશન કોન્સ્ટન્ટ પણ કહેવાય. શું કહેવાય? ડાયાલેશન કોન્સ્ટન્ટ પણ કહેવાય. તો મહત્વની વસ્તુ શું છે કે આ વખતે ઇરિગેશનમાં ક્વેશ્ચન પૂછાણો તો હું લખું છું. બરોબર? તમે નોટ કરી લેજો જેથી આપણી ભૂલ ન થાય. ટાઈપ ઓફ ધ સ્ટ્રેસ ક્વેશ્ચન, ટાઈપ ઓફ ધ સ્ટ્રેસ કોઝિસ ડાયાલેશન ઇઝ અ નોન એઝ અ, એને આપણે શું નામ આપીએ? તો થર્મલ સ્ટ્રેસ નામ આપશું, ઓપ્શન એ. ઓપ્શન બી ડેવિયેટ્રિક, સ્ટ્રેસ નામ આપશું. ઓપ્શન સી હાઇડ્રોસ્ટેટિક સ્ટ્રેસ નામ આપશું. ઓપ્શન ડી શિયર સ્ટ્રેસ નામ આપશું. હું નામ આપશું. હવે તમે વિચારો મિત્રો, ડાયાલેશન એટલે શું થાય? કે વોલ્યુમમાં ચેન્જ થયો. શું થયો? વોલ્યુમમાં ચેન્જ થયો, V2 માઇનસ V1. અને મેં આગળ વાત કરી હતી, આગળ શું વાત કરી હતી? કે વોલ્યુમમાં ચેન્જ થશે. બરોબર? તો કઈ રીતે વિચારવાનું છે? કે ભાઈ એને ચારેય બાજુથી પ્રેશર લાગે છે. ચારેય બાજુથી શું લાગે? પ્રેશર લાગે છે. બરોબર? એટલે કે સ્ફેરિકલ સ્ટ્રેસ લાગે છે. શું લાગે છે? સ્ફેરિકલ સ્ટ્રેસ લાગે છે. અને એ સ્ફેરિકલ સ્ટ્રેસ એવું ક્યાં લાગતું હોય? પાણીમાં લાગતું હોય. પાણીમાં તમે મૂકી દો બરોબર કોઈ બોડીને, તો ચારેય બાજુથી સ્ફેરિકલ સ્ટ્રેસ લગાવશે, એના કારણે ડાયાલેશન થશે. ડાયાલેશન ઇઝ નથિંગ બટ ટુ ચેન્જ ઇન વોલ્યુમ. બરોબર? તો પાણીમાં તમે મૂકી દો ક્યુબોઇડને, ચારેય બાજુથી સ્ટ્રેસ લાગશે, ડાયાલેશન થયું, તો એ ચારેય બાજુથી સ્ટ્રેસ લાગશે અને સ્ફેરિકલ સ્ટ્રેસ કહેવાય. તો પાણીએ જે સ્ટ્રેસ લગાવ્યું એને આપણે શું કહેવાય? હાઇડ્રોસ્ટેટિક સ્ટ્રેસ હોય તેને કહીએ છીએ. કે જે પાણીના કારણે, વોટરના કારણે જે સ્ટ્રેસ લાગતું હોય, બરોબર, એને આપણે હાઇડ્રોસ્ટેટિક સ્ટ્રેસ પણ કહીએ છીએ. બરોબર? તો ઓપ્શન શું તમારો સાચો હશે? સી
બરોબર આવી રીતે વિચારવાનું. મેં તમને ઉદાહરણ નહોતું આપ્યું, આ ક્યુબોઇડ હોય બરોબર, એને તમે અહીંયા પાણીમાં મૂકી દીધો, આ પાણી છે બરોબર, તો આ કોમ્પ્રેસિવ સ્ટ્રેસ લાગશે ચારેય બાજુથી બરોબર, ઉપર નીચે બધી ડિરેક્શનમાંથી લાગશે, ડાયગોનલ ડિરેક્શનમાં પણ. તો આ જે લાગે એને શું કહેવાય, હાઇડ્રોસ્ટેટિક જ કહેવાય ને, પાણીના કારણે. એટલે જવાબ સી સાચો. તો આવી રીતે જો પ્રશ્ન મેં તમને થિયરી સમજાવી, એમાંથી આવી રીતે પ્રશ્ન પૂછાઈ ગયો, બરોબર છે. ઓમ આપણને જો ખ્યાલ ન હોય તો આપણે એનો જવાબ સાચો આપી ન શકીએ. એટલે આ થોડુંક વિચારવાનું થાય આવી રીતે. હવે આપણે એક બીજા મહત્વના જે ટોપિક છે એની ઉપર જઈએ, પોઈઝન રેશિયો. બરોબર, બહુ આસાન છે, કાંઈ નથી કરવાનું. એક ફોર્મ્યુલા લખી નાખીએ, પોઈઝન રેશિયો કોને કહેવાય. પોઈઝન્સ રેશિયો, પોઈઝન્સ રેશિયોને આપણે મ્યુ વડે ડિનોટ કરતા હોય અને ઘણીવાર વન ઓપન એમ વડે આપણે એને ડિનોટ કરતા હોય. મ્યુ વડે ડિનોટ કરીએ, વન ઓપન એમ વડે હોય તેને ડિનોટ કરતા હોય. તો એકચ્યુઅલી મ્યુ બરોબર તો શું થાય, લેટરલ સ્ટ્રેન ડિવાઈડ બાય લિનિયર સ્ટ્રેન, લેટરલ સ્ટ્રેન ડિવાઈડ બાય લિનિયર સ્ટ્રેન, એટલે કે ડેલ ડી બાય ડી છેદમાં ડેલ એલ બાય એલ, ડેલ ડી બાય ડી છેદમાં ડેલ એલ બાય એલ, એટલે કે આજે ટ્રાન્સવર્સ ડિરેક્શનના ડાયમેન્શનમાં ફેરફાર થતો હોય, આજે લોન્જિટ્યુડિનલ ડિરેક્શનના ડાયમેન્શનમાં ફેરફાર થતો હોય. બરોબર, હું અહીં પિક્ચર ડ્રો કરી નથી બતાવતો, કારણ કે ઓબ્વિયસ આપણને આ વસ્તુ ખબર જ હોય. અને પોઈઝન રેશિયોની વાત કરું તો 0 થી 0.5 વચારે હોય. હવે દરેક પોઈન્ટમાં હું શરૂઆતથી વાત કરતો હતો કે ભાઈ દરેક પોઈન્ટના આપણે સિગ્નિફિકન્સ જોતા હતા, કે ભાઈ આનું સિગ્નિફિકન્સ શું એમ. આનું સિગ્નિફિકન્સ શું એમ, બરોબર. તો આપણે એ જોઈએ એમ કે ભાઈ જો પોઈઝન રેશિયો વધારે હશે તો શું ફરક પડે, જો પોઈઝન રેશિયો ઓછો હશે તો શું ફરક પડે. જો મ્યુની વાત કરીએ, એ વધારે હોય તો ડક્ટિલિટી જોવાની છે, તો મટીરિયલ કેવું હશે, વધારે ડક્ટાઇલ હશે. હું એ લખાય મટીરિયલ કેવું હશે, મોર ડક્ટાઇલ હશે. એનું કારણ સમજાવું તમને, કારણ કે જો મ્યુની વેલ્યુ વધારે હોય એનો મતલબ શું થાય, મ્યુની વેલ્યુ વધારે હોય એનો મતલબ શું થાય કે ભાઈ લિનિયર સ્ટ્રેન કરતા લેટરલ સ્ટ્રેન કેવું થાય છે, વધારે થાય છે. તો એનો મતલબ શું થયો કે ભાઈ જ્યારે આપણે ટેન્શન એપ્લાય કરતા હોય બરોબર, તો ટ્રાન્સવર્સ ડિરેક્શનના જે ડાયમેન્શન છે બરોબર, એને ચેન્જ થવાની પરવાનગી એ મટીરિયલ પોતે વધારે આપે છે. તો ડક્ટિલિટી તો આપણે એ જ રિપ્રેઝેન્ટ કરીએ છીએ ને. ડક્ટિલિટી આપણે કોને કહીએ કે ભાઈ મટીરિયલને વધુમાં વધુ કેટલું સ્ટ્રેચ કરી શકો તમે, મટીરિયલને વધુમાં વધુ તમે કેટલું સ્ટ્રેચ કરી શકો. એટલે જો મ્યુ વધારે હોય તો મટીરિયલ કેવું થાય, વધારે ડક્ટાઇલ થાય. જો મ્યુ ઓછો હોય તો મટીરિયલ કેવું થાય, ઓછું ડક્ટાઇલ થાય. બરોબર, તો આવી ડિફરન્ટ વેલ્યુઝ ઓફ મ્યુ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. ડિફરન્ટ વેલ્યુઝ ઓફ મ્યુ કે ભાઈ સ્ટીલ માટે, સ્ટીલની વાત કરું પહેલા, તો સ્ટીલ માટે મ્યુની વાત કરું ઇલાસ્ટિક રેન્જમાં. આ તમે સ્ટીલ સ્ટ્રક્ચરનું આપણે જ્યારે એનું સ્ટડી કરશું ને ત્યારે બે મ્યુ છે, એક તો મ્યુ ઇલાસ્ટિક રેન્જમાં અને મ્યુ બીજું પ્લાસ્ટિક રેન્જમાં. તો મ્યુ ઇલાસ્ટિક રેન્જમાં 0.3 કાં તો ઘણી વાર 0.33 આપણને લખેલું હોય, પરંતુ મ્યુ પ્લાસ્ટિક રેન્જમાં કેટલું થશે, 0.5 બરોબર, મેક્સિમમ 0.5. આ આપણે યાદ રાખવાનું છે. પછી કોન્ક્રીટ માટે મ્યુ કેટલો થાય, કોન્ક્રીટની વાત કરતા હોય
કન્ક્રીટની વાત કરતા હોય તો એનો પોઈઝન્સ રેશિયો એટલે કે લેટરલ સ્ટ્રેઇન ડિવાઈડ બાય લિનિયર સ્ટ્રેઇન 0.15 થાય, તો ઓબ્વિયસલી ખબર પડી ગઈ એથી પોઈઝન રેશિયો ઉપરથી તો કે લેસ મ્યુ છે સ્ટીલની સરખામણીએ, તો શું કહેવાય કોન્ક્રીટ લેસ ડક્ટાઇલ. એનો મતલબ શું થયો? લેસ ડક્ટાઇલ, આપણને ખબર પડી ગઈ બરોબર. અને બીજી એક વસ્તુ હું તમને કહું કે રબર, રબર રબર આપણે હંમેશા જોતા હોય, રબર માટે પણ મ્યુ 0.5 હોય. રબર માટે પણ મ્યુ કેવો હોય? 0.5 હોય. કેમ? કારણ કે રબર તમે જુઓ વધારે ડક્ટાઇલ છે. અને આપણે વાત નહોતી થઈ કે જેટલી વધારે ડક્ટિલિટી એટલો મ્યુ કેવો? વધારે. રબર કેવું છે? વધારે ડક્ટાઇલ છે. તો જેટલી વધારે ડક્ટિલિટી એટલો મ્યુ કેવો હશે? વધારે હશે બરોબર. આ વસ્તુ આપણે યાદ રાખવાની રહે. બીજી ક્લેની વાત કરીએ. શેની વાત કરીએ? ક્લેની વાત કરીએ. ક્લે માટે શું વાત કરીએ કે ભાઈ મ્યુ એનો પણ 0.5 હશે. કારણ કે ક્લે એટલે શું? એ પોતે પ્લાસ્ટિસિટી ધરાવતી હોય, અને જે મટીરિયલ પ્લાસ્ટિસિટી ધરાવે એ પોતે ડક્ટાઇલ ઓબ્વિયસ હોય. કારણ કે પ્લાસ્ટિસિટી અથવા પ્લાસ્ટિક મટીરિયલ નો મતલબ શું થાય? તમે પ્લાસ્ટિક લઈ લ્યો, આપણે પ્લાસ્ટિકની થેલી આવે, એને પ્લાસ્ટિક શું કામ કીધી? કારણ કે એને આપણે પ્લાસ્ટિક એટલે કે બહુ ખેંચી શકીએ છીએ બરોબર. એને આપણે ખેંચી શકીએ છીએ, એમાં સ્ટ્રેસ ઓછો ઉત્પન્ન થાય, સ્ટ્રેન વધારે ઉત્પન્ન થાય, ખેંચી શકીએ છીએ. તો ડક્ટાઇલી એવું જ ને કે જેટલું વધારે ખેંચી શકતા હોય, જેટલું વધારે ડાયમેન્શનમાં ચેન્જ થતો હોય એટલું મ્યુ વધારે બરોબર. તો ક્લેમાં પ્લાસ્ટિસિટી ક્લે પોતે ધરાવે એટલે એનો મ્યુ કહેવાય કે વધારે હોય બરોબર. તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની રહે. હવે આપણે એક મહત્વના રિલેશન છે એ રિલેશન જોવાનો પ્રયત્ન કરીએ. તો મહત્વપૂર્ણ રિલેશનશીપ બિટવીન ઈ કે એન્ડ જી, રિલેશનશીપ બિટવીન યંગ્સ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, શિયર મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી અને સોરી આને આપણે બલ્ક મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કહેશું, અને હવે આ જી એટલે રિજિડિટી મોડ્યુલસ કાં તો શિયર મોડ્યુલસ બરોબર, અને મ્યુ આ ચાર ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ. મ્યુ એટલે ખબર પોઈઝન રેશિયો. તો આપણે એને પેલું રિલેશન ઇઝ ઇક્વલ્સ ટુ 3K 1 - 2 μ ઇઝ ઇક્વલ ટુ 2G 1 + μ ઇઝ ઇક્વલ્સ ટુ 9K ઇન્ટુ જી ડિવાઈડ બાય 3K + g બરોબર. અને ઈ ઇઝ ઇક્વલ્સ ટુ નહીં પણ મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ પોઈઝન રેશિયો ઇઝ ઇક્વલ્સ ટુ 3K - 2G ડિવાઈડ બાય 6K + 2G બરોબર. આને તમે થોડીક વાર બોલો અને એક્ઝામમાં કેવી રીતે દર એક્ઝામમાં કાં તો આનાથી એક માર્ક તો અહીંયા પાક્કો જ છે. ઘણીવાર શું હોય કે એક્ઝામમાં આપણને કે આપેલો હોય બરોબર, મ્યુ આપેલો હોય અને આપણને ઈ ફાઇન્ડ કરવાનું કહે. ઘણીવાર આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો કહે કે તમને ઈ આપ્યો હોય બરોબર, જી આપ્યો હોય અને તમને મ્યુ ફાઇન્ડ કરવાનો કહે. હું તમને કહે મ્યુ ફાઇન્ડ કરો બરોબર, મ્યુ ફાઇન્ડ કરો બરોબર. ઘણીવાર આવું થાય બરોબર. અને ઘણીવાર એક્ઝામ્પલમાં કે આપેલો હોય અને જી આપેલો હોય અને મ્યુ ફાઇન્ડ કરવાનો કહે બરોબર. તો અહીંયા તો હું જોઈ મ્યુ ફાઇન્ડ કરવા માટે આ ઇક્વેશન અને આ ઇક્વેશનમાં એમાં યંગ્સ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી નેસેસરી છે બરોબર, છે કે નહીં? તો હા, પણ એ તો આપ્યો નથી આપણને, એ તો આપ્યો નથી બરોબર, એ આપણને આપ્યો નથી. તો શું કરવાનું? કે અને જી આપ્યા હોય તો આ ઇક્વેશન વાપરવાનું. મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ 3K - 2G ડિવાઈડ બાય 6K + 2G બરોબર. આ વસ્તુ વાપરવાની. ઘણીવાર કે અને જી આપ્યા હોય અને યંગ્સ મોડ્યુલસ ફાઇન્ડ કરવાનું કે
ઘણી વાર જી અને મ્યુ આપ્યા હોય, કે અને મ્યુ આપ્યા હોય તો ઈ, અને ઘણી વાર આ વસ્તુ મેં કીધી કે મ્યુ નું આપ્યો હોય તો તમે કન્ફ્યુઝ થઈ જાઓ. પણ તમારે વિચારવાનું કે ચારમાંથી એક ફોર્મ્યુલા તો લાગુ પડતી હશે જ, બરોબર. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. હવે આપણે બીજા એક અગત્યના પોઈન્ટ તરફ ગતિ કરીએ. ઇલોંગેશન ઓફ ધ બાર, સોરી ઇલોંગેશન તો બાર આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું, પરંતુ ટોટલ નંબર ઓફ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ ફોર ડિફરન્ટ મટીરિયલ્સ, ટોપિકનું એડિંગ આપો. ટોટલ નંબર ઓફ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ ફોર ડિફરન્ટ મટીરિયલ્સ, ટોટલ નંબર ઓફ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ ફોર ડિફરન્ટ મટીરિયલ્સ, બરોબર. તો અહીંયા આપણે વાત કરીએ કે મટીરિયલ પહેલું મટીરિયલ કહીએ આઇસોટ્રોપિક મટીરિયલ, બીજું કહીએ હું આગળ કહું આઇસોટ્રોપિક કોને કહેવાય, ઓર્થોટ્રોપિક કોને કહેવાય, ઓર્થો ટ્રોપિક. ત્રીજું મટીરિયલ કહીએ એલિયોટ્રોપિક, કાં તો એન આઈસો ટ્રોપિક, બરોબર. આ મટીરિયલ અને ટોટલ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ ટોટલ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ્સ અને ઇનડિપેન્ડન્ટ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ્સ. તો તમે જોઈ રહ્યા છો આઇસોટ્રોપિક એટલે શું, આઇસોટ્રોપિક એટલે શું તમે વિચારો. હોમોજીનિયસ પેલા તો કોને કહેવાય અને આઇસોટ્રોપિક કોને કહેવાય. આઇસોટ્રોપિક એટલે શું, કોઈ એક પોઈન્ટ ઉપર, બરોબર છે, કોઈ એક પોઈન્ટ ઉપર આપણે વાત કરીએ કે દરેક ડિરેક્શનમાં એના જે ઇલાસ્ટિક પ્રોપર્ટીઝ છે એ સેમ હોય. દરેક ડિરેક્શનમાં એની ઇલાસ્ટિક પ્રોપર્ટીઝ હોય એ કેવી હોય, સેમ હોય, બરોબર. જ્યારે હોમોજીનિયસમાં શું, દરેક પોઈન્ટ ઉપર ઇલાસ્ટિક પ્રોપર્ટીઝ સેમ હોય, પરંતુ કોઈ એક જ ડિરેક્શનમાં, કોઈ એક જ ડિરેક્શનમાં. તો કદાચ આપણે હંમેશા એવું એજમ્પશન લેતા હોય કે આઇસોટ્રોપિક હોમોજીનિયસ, તો આખું મટીરિયલ માં બધી જ ડિરેક્શનમાં દરેક પોઈન્ટ ઉપર પ્રોપર્ટી સેમ હોય ઇલાસ્ટિક પ્રોપર્ટીઝ આઇસોટ્રોપિક વત્તા હોમોજીનિયસમાં. આ તો ફક્ત આઇસોટ્રોપિક એટલે કોઈ એક પર્ટિક્યુલર પોઈન્ટમાં, બરોબર. દરેક ડિરેક્શનમાં એની ઇલાસ્ટિક પ્રોપર્ટીઝ આપણે કહીએ કે સેમ હોય, બરોબર છે. તો આઇસોટ્રોપિક મટીરિયલ હોય તો ટોટલ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ કેટલા હોય, ચાર હોય. કેટલા હોય, ચાર. આઈ મેં ઉપર લખેલું હતું E, K, મ્યુ અને જી, અને ઇનડિપેન્ડન્ટ એમાં કેટલા, બે. એટલે એનો મતલબ શું થાય કે ઈ અને તમારે મ્યુ ફાઇન્ડ કરવા પડે, અને ઈ ફાઇન્ડ કરી લ્યો, બરોબર, તો તમને જી તમે એની ઉપરથી મેળવી શકો અને એની ઉપરથી કે મેળવી શકો, બરોબર છે. હવે ઓર્થોટ્રોપિક એટલે કે પરપેન્ડિક્યુલર ડિરેક્શનમાં એની પ્રોપર્ટીઝ અલગ અલગ હોય. તો ઓર્થોટ્રોપિકમાં તો એક ડિરેક્શનમાં ચાર કોન્સ્ટન્ટ થયા, બરોબર. તો ત્રણ ડિરેક્શનમાં ચાર તેરીને બાર, બરોબર. અને એમાં ઇનડિપેન્ડન્ટ કેટલા થાય, નવ. નવ કેટલા થાય, ઇનડિપેન્ડન્ટ થાય. હવે એલિયોટ્રોપિકમાં ટોટલ એટલે કે દરેક ડિરેક્શનમાં એની પ્રોપર્ટીઝ અલગ અલગ હોય, તો ઇનડિપેન્ડન્ટ કેટલા થાય, ટોટલ કેટલા થાય, ઇન્ફાઇનાઇટ. કારણ કે નંબર ઓફ ડિરેક્શન્સ ઇન્ફાઇનાઇટ થાય, તો ઇન્ફાઇનાઇટ મલ્ટીપ્લાઈડ ફોર, ઇટ વિલ બી ઇન્ફાઇનાઇટ, બરોબર છે. અને ઇનડિપેન્ડન્ટ તો આમાં કેટલા થાય, 21. આ આપણે યાદ રાખવાનું છે, એક્ઝામમાં વારંવાર પૂછાતું હોય, બરોબર. હવે આપણે આગલા લેક્ચરમાં ઇલોંગેશન ઓફ ધ બાર
તરફ જવાનો પ્રયત્ન કરશું. બરોબર, એમાં નોન યુનિફોર્મ બાર હોય, યુનિફોર્મ બાર હોય, ટેપરિંગ બાર હોય, બરોબર, સેલ ફેટના કારણે ઇલોંગેશન થતું હોય, કમ્પોઝિટ બીમમાં ઇલોંગેશન થતું હોય, કમ્પાઉન્ડ બીમમાં ઇલોંગેશન થતું હોય. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન કમ્પાઉન્ડ એન્ડ કમ્પોઝાઇટ? બરોબર, એનો પણ આપણે ટર્મિનોલોજીસ જોવાનો પ્રયત્ન કરશું, વોલ્યુમેટ્રિક સ્ટ્રેન જોવાનો પ્રયત્ન આપણે કરશું. બરોબર છે, અને અમુક જે મહત્વની પ્રોપર્ટીઝ કદાચ રહી ગઈ હશે, બરોબર, જેમ કે મેલિબિલિટી, ડક્ટિલિટી જેવી, તો એને આપણે જોવાનો પ્રયત્ન એટ ધ એન્ડ કરશું. બરોબર, હા, એક પ્રોપર્ટી રહી ગઈ છે, ટેનાસિટી. બરોબર, એ 2018ની ત્રીજા મહિનાની ઇરિગેશનની એક્ઝામમાં ટેનાસિટી પૂછ્યું હતું. બરોબર છે, તો એ આપણે ઝડપથી જોવાનો આગલા લેક્ચરમાં પ્રયત્ન કરશું. બરોબર, લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો ચેનલને. બરોબર, અને આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. જય હિન્દ, જય ભારત.